सब्सक्राइब करो आ चैनल ने। मम्मी अब तू शू चाली रही है? टम्बलर। टम्बलर बाथरूम में? अरे टम्बलर एक एप्लीकेशन है, तू सब हम जरा भी यो नहीं हो। यो मम्मी काले रात तू क्या आती? रात ना हूँ सोई गई थी। जो तू तारा रूम में नोती। एक मिनट हाँ जरा इंस्टा पर पोस्ट कर दो, एक सेकंड। मम्मी हाँ तू रात बैल मारी ने भागी गई थी? अरे स्टील ना नी कैप्स पहरू छू। हाँ डोबा आ उम्र भागू क्या थी? शू तमे पण जो रात्रे बार हो तो सवारे पोताना रूम माथी केवी रीते निकले? ए ने तारा घर में जरा भी बुद्धि नथी। हां समझाओ ने, समझाओ थोड़ो। मम्मी तू आ तारा वाल काला करावी ने ईश्वर चंद्र ने मळवानू बंद कर। जना हो ए करावे? अरे ए यूएस जतो रे छे एना दीकरा पासे, पछी तू अइया भूले बिसरे गीत नी जेम रड्या करजे। ओह उभी रे जो જે માણસ ત્યાં એના દીકરા પાસે યુએસ માં હોવાને બદલે અહીં ઇન્ડિયામાં શાકભાજી ઉગાડતો હોય એ માણસમાં નક્કી લોચો જ હોય। અરે કે આમ તેમ થઈ ગયું તો ડફળ, આ ઉંમરે આમ તેમ શું થાય? હા તો આ ઉંમરે જે કરવાનું છે કરને, ભક્તિ કર, ઈશ્વરનું નામ લે। તો એ જ તો કરું છું। હા ઈશ્વર ઈશ્વર ઈશ્વર। એ મમ્મી એ ઈશ્વરની વાત નથી કરતો, જો હું સાચું કહું છું હું યુએસ એના દીકરાને ફોન કરીશ। ઠંડુ પાણી વાણી ચાલો। સૂતો છું એટલે એડવાન્ટેજ લઈશ મારો। અરે ગુડ મોર્નિંગ, કિસ કરવા આવી હતી? ઓ પ્લીઝ, સાચું કે ને? કઈ નહીં, હું શું કહું છું, મને શીખવાડ ના તારા જેવું બધું કુનફુ ને આ બધું, એટલીસ્ટ હું તો મારી જાતને તારાથી પ્રોટેક્ટ કરી શકું ને। તને બહુ દુખે છે? બહુ જ નથી દુખતું, પણ લોકોને કઈ અલગ લાગશે ને। શું લવ બાઇટ? વોટ નોનસેન્સ, એવું કઈ થયું જ નથી તો। શું કહીશું? ડોમેસ્ટિક વાયલન્સ। હા રોમેન્ટિક વાયલન્સ, સાચું પણ કહેવાય ને? અચ્છા સાચું, તને મારી મમ્મી મધર ટેરેસા લાગે છે પણ છે નહીં, એને ખબર પડશે ને કે પહેલી જ રાતે તે મને પંચ માર્યો, એટલે આ બે મહિનાનો એક્સપેરિમેન્ટ બે જ દિવસમાં પૂરો। સત્યા ઉઠી ગયા છો? હા હા સાવી તને ચા? ઓ સોરી, તારું તો પેલો વાગન વ્રત ચાલે છે ને, ઊંઘ આવી હતી બરાબર? હા આવી હતી ના ના, તો શું છે કે અમારા દીકરાને ઊંઘમાં બબડવાની ટેવ છે ને। મમ્મી શું બોલે છે યાર? હું ઊંધામાંથી પડ્યો હા, એટલે લાદી અને હું ઘસાઈ ગયો યાર, ગમતા જ નથી મને તો કૂતરાઓ। એ આમાં કૂતરાનું શું વાંક? અચ્છા એટલે જેનો વાંક છે એનું નામ કહી દઉં? ના એટલે બંને નો વાંક હતો એમ। ચાલ તને દવા લગાવી। મમ્મી એને કઈ જરૂર નથી યાર, પણ ક્યાં મમ્મી? અચ્છા ચા ચા જરા તું ગરમ કરી આપ મને, બીજા કશાની જરૂર જ નથી। ભલે ભલે દેખા મમ્મી કો કૈસા ઉલ્લુ બનાયા। અરે
અહીંયા મારો શ્વાસ અધર થઈ ગયો છે ને તમને કપાળ ભરતી સૂજે છે. હે હવે શું હે? અરે પ્રાણાયામ કરું છું, શું થયું? શું નથી થયું એમ પૂછો. ત્યાં ઓલી પ્રેગ્નન્ટ થઈ જશે. હે શું બોલે છે તું? પેલી એ છે ને મારા છોકરાનો હોઠ કરડી ખાધો. હે 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 નહીં કરો ને, હમણાં થોડા દિવસમાં ઉવા ઉવા કરતું બેબી આવી જશે. હે બેબી? કોને આવ્યું બેબી? કોઈને નહીં. શું થયું કે મેમ સવાર સવારમાં પધરામણી? લોચો, ગરમા ગરમ લોચો. ઓ સુરતી લોચો બનાવ્યો હતો સવારે નાસ્તામાં. આ પહેલી જ વાર ટ્રાય કર્યો તો મને થયું તમને ચખાડું. હા થેન્ક યુ. એ કાલે બહુ મોડે સુધી જાગતા હતા ને તમે? નહીં ના ના ના, બાને રાત્રે આવતા જોયા મેં. જોયું? હું કહેતો તો એ બા કેટલા સરસ ફિટ છે ને, આમ સરસ ફરવા જાય છે જીન્સ વિન્સ પહેરીને. ઈશ્વર દાદાએ રાત્રે આટા મારતા હોય છે. તમે પણ મોડે સુધી વોક લેતા લાગો છો નહીં? કેમ છે હવે તમારો ઘૂંટણનો દુખાવો? દવા ચાલુ છે. તમ તમારે કામ પતાવો. એ તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યું છે એવું સાંભળ્યું હને? ના. સત્યાના રૂમમાં કાલે છોકરી જો એટલે પૂછ્યું. ઓ સાવિત્રી, સાવિત્રી એ કઈ મહેમાન નથી, ઘરે જ છે. સત્યાના મામાની કાકાની કાકાની દીકરી છે. મામાની કે કાકાની? ફ્રેન્ડ છે મારા. એટલે ભાઈ નથી? ભાઈ જેવા જ છે. હું એને રાખડી બાંધું છું ને એટલે સત્યને મામા થયા, અને આમના ફ્રેન્ડ છે એટલે કાકા. લોચો તો પહેલા ક્યારે એને જોઈએ જ નહીં. દાળ, મારી દાળ થઈ ગઈ, ટિફિન ભરવાનું બાકી છે. અરે હા હા, પણ આમના ઘરમાં કંઈક લોચો લાગે છે, જોવું પડશે. ચલ સાવી, તારો સોશિયલ મીડિયાનું કામ બતાવતા આવીએ. ચાલ ઓફિસ. શું થયું? કઈ નહીં, ચાલ. હલો હલો, કેમ છો? હું તમને ફોન કરવાની જ હતી. બોલો. એ તને કેટલી વાર કીધું રસોડામાં બૂટ પહેરીને નહીં આવવાનું? તને પણ કેટલી વાર કીધું કે મને રીંગણાનું શાક ના મૂકો. મને નથી ભાવતું. તો જાતે બનાવતો જા, એવું હોય તો હું તમને પછી ફોન કરું. ના ના, બોલો બોલો તમે. મારે છે ને તમને કંઈ કહેવું છે. હા હા બોલો ને. એ બંનેની વચ્ચે કંઈ થયું છે. હે? ઝઘડો થયો? ના ના, સાવિત્રીએ છે ને સત્યના હોઠ પર વગાડ્યું. કેમ કરતા? હવે સમજો ને, કેમનું કહું? ચલો ભાઈ ફટાફટ કામે લાગી જાઓ. પેલું પહોંચ્યો સત્યા. ત્રણ પ્રકારના માણસો હોય. એક જે પોતાની ભૂલોમાંથી શીખે, બીજા જે બીજાની ભૂલોમાંથી શીખે, મારા જેવા સ્માર્ટ હોય, ને ત્રીજા તારા જેવા જેમને કઈ શીખવું જ ના હોય યાર. હવે ગુજરાતીમાં બોલ, સમજણ પડે એમ બોલ. અરે યાર આ માણસ, તું યાર ખોટો ખોટો ભોળો ના બની જા, મને બધી જ ખબર પડે છે. જો હું તને ચોખ્ખું જ કહી દઉં, જો આ સાવી છે ને તને એનો પેટડોગ બનાવીને રાખશે યાર. પેટડોગ સમજે છે તું? સતુ કામ, સતુ સીટ બેટા, સતુ ઈટ. તને ખબર? એક મિનિટ, આ એણે જ તને માર્યો ને? સાચું બોલ, આ એણે જ તને માર્યો ને? સાચું બોલ. સેના થી માર્યો? એ હા લાકડી થી માર્યો ને, લાકડી થી માર્યો ને. પંચ માર્યો, લાકડી મળી નહીં ને એટલે. જોઈએ છે તને એવું માર? ના ના, તું કહેતો હોય તો આપી દઉં તને. અરે સાંભળ, આવ્યો આવ્યો આય શું? આઈ વોઝ જસ્ટ થિંકિંગ અબાઉટ માર્કેટિંગ. તમને ઉપર હું તમારી રાહ જોઉં છું. લેટ્સ ગો. બહુ જ ઈઝી છે યાર. જો આપણે છે ને ક્લિક ટુ ડોનેટ નું બટન અહીંયા જ રાખી દઈશું, રાઈટ? એટલે લોકોને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ થ્રુ જો પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન બેંકિંગ થ્રુ અહીંયાથી જ થઈ જશે. હવે આવે છે પેજ એડ. એક તો સાવી અને બીજો હું. બીજો હું? જો સાવી, આ છે ને તારું ફેસબુક પેજ. ઓકે. જે અલગ છે. હા. અને આ તારી પર્સનલ પ્રોફાઇલ. પ્રોફાઇલ ભાઈ ફોટો અપલોડ કર્યો છે ને? હા હા. ચા આરે. અરે વાહ, કેટલું મસ્ત છે. ક્યારે પાડ્યો તે? કેન્ડિડ મસ્ત છે લે. ભાઈ રિલેશનશિપ સ્ટેટસ પૂછે છે, કહું પછી આવે?
ઓપ્શન્સ શું છે? ઓપ્શન જેને બહુ બધા છે, જો સિંગલ છે, મેરિડ છે, ઇન અ રિલેશનશિપ છે, ડાયવોર્સ્ડ છે, વિડોડ છે, અને ઇટ્સ કોમ્પ્લિકેટેડ છે. આપણે આપણું કોઈક અલગ રાખીએ, એક્સપેરિમેન્ટિંગ. સત્યા સર, ભાઈ તું ખાલી જ રાખો. ચોક્કસ ભાઈ. એ આયો આયો. પણ સાવી, હા, મને એક વાત કહે. શું? તું એનિમલ્સ માટે આટલું બધું કેમ કરે છે? કારણ કે મને એનિમલ્સ બહુ જ ગમે છે. એ ક્યારે બોલે નહીં એટલે પ્રેમ માંગશે નહીં, અને જે પ્રેમ એક્શન્સમાં ન દેખાય એનો શું ફાયદો? એ તો માત્ર વાતો જ થઈ ને. એક્ચ્યુઅલી તારી વાત સાચી છે યાર, મારા ને મોના વચ્ચે આમ તમારા બંને જેટલી એક્શન પેક મારામારી નથી થઈ. અચ્છા. હા, એટલે કોક વખત તક્યાથી મારામારી કરી લઈએ, પણ એ છે ને મારી ઊંઘની, મારી ખાવાનાની એટલી બધી કેર કરે ને, અને આજે આઈ ડોન્ટ નો, આઈ રીલી મિસ હર યાર. મને પૂછે છે, લોકો તો એમ જ કહેશે ને કે મા બાપે કઈ શીખવાડ્યું જ નથી. એક મિનિટ, એક મિનિટ, શું થયું કહીશ તું મને પહેલા. મને સત્યવ્રતના મમ્મી નો ફોન હતો, એમણે મને બધી વાત કરી દીધી. શું શું કહી દીધું? હા, એજ કે તમારી વચ્ચે બધું થઈ ગયું છે. શું શું થઈ ગયું છે? એજ કે તું પ્રેગ્નન્ટ છે. મમ્મી, એક દિવસમાં પ્રેગ્નન્ટ કઈ બી બોલે છે તું યાર? ના ના ના, મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. આવું કશું જ થયું નથી. મારાથી ભૂલથી સત્યાને વાગી ગયું ને, એમાં બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. ભૂલથી? મને તો કેવા કેવા વિચારો આવી ગયા હતા. તારી છોકરી પર તો વિશ્વાસ રાખ, કઈ બી માની લે છે તું. સારું સારું, હવે ચાલો હું પછી વાત કરું છું. ડોક્ટર અંકલ આવ્યા. ડોક્ટર અંકલ કેમ? હું તને પછી કહું છું, ચાલ. અરે કે તો ખરી મમ્મી, હલો, એ મૂકી દીધો ફોન. હા આવો. જો છો, ડોન્ટ વરી, તને આપ્યું છે એટલા માટે કે તું બરાબર કામ ટાઈમસર પતાવી દે. થેન્ક યુ ભાઈ. હા શું? ડોક્ટર અંકલ, પાણી અને કાઢો. અરે બહાર કાઢો, બહાર કાઢો. અને તમે સ્ટ્રેસ ના લો. હા લેકો નથી, આ દુનિયામાં હું સ્ટ્રેસ લાવ્યો છું. એક નહીં, ત્રણ 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 સ્ટ્રેસ. એક, બે, ત્રીજું. તમે શાંત થઈ જાઓ. સાવી ક્યાં છે? એ સત્યવર કુમાર સાથે લિવ ઇન રિલેશનશિપ માં. જો જો બોલ જો બોલ, બહાર કાઢો, બહાર જાય થી. ઓછો તમે સ્ટ્રેસ લેવલ ઓછો કરો, દવા નિયમિત લેજો. રાગીની બેટા, આમનું ધ્યાન રાખજે. હા ના હો, મને મારા બેબી ની નજીક આવા સ્ટ્રેસ વાળા વાઇબ્સ નથી જોઈતા. હું સાવીને બોલાવી લઉં. હા હું મરી જાઉં ત્યારે જ બોલાવજો. શું કામ બબે વખત ડિસ્ટર્બ કરે છે? અને શું થયું અંકલ? જો આવી ગઈ, સ્ટ્રેસ વધી ગયો છે, રિલેક્સ રહેવાનું કીધું છે. આ તમારા હોઠ પર શું થયું? એક્ચ્યુઅલી સોલાર પેનલ લગાવતી વખતે જરા વળી ગયો કે ઊંધા માથે. એમ રાખો, પણ ઇન્ફેક્શનનું ધ્યાન રાખજો. હવે મને કહેશો એક્ઝેક્ટલી શું થયું છે? આ આપણા પેન્ટરના કારણે. આજો શું કર્યું છે? આ શું છે? કોણ છે આ? એની મેથ્સની ટીચર, અને મૂર્ખા એની પર સિગ્નેચરે કરી છે, બોલો. પણ એ તો દરેક ફેમસ પેન્ટર કરે જ છે ને. સસ્પેન્ડ કર્યો, સસ્પેન્ડ કર્યો અઠવાડિયા માટે. હા રિલેક્સ. અબ ટીનિયા, આમા તમે રિલેક્સ રહો, રિલેક્સ રહો. સાવી બેટા, આમનું ધ્યાન રાખજે. હા જો, હા આ ડ્રોઈંગ મેં કેમ કર્યું? આ ડ્રોઈંગ તો કેમ કર્યું? માયરા હોમવર્ક કર્યા વગર આવી. હવે આ ટીચરે લડે નહીં ને, એટલે આ ડ્રોઈંગ. આખો પિરિયડ આમાં ગયો. રિલેશનશિપમાં કમિટમેન્ટ તો જોઈએ ને, બાકી કંઈ ના થાય, સમજ્યા? પણ આટલી બધી પનિશમેન્ટ મળી એનું શું ડોબા? માયરાએ એફબી પર એનું સ્ટેટસ કમિટેડ કરી દીધું ને. હવે તું એક વીક સ્કૂલ નહીં જાય, અને એક વીકમાં તારા બદલે કોઈ બીજો હોમવર્ક કરવા લાગશે તો પીટીજી દાવ થઈ ગયો. નથી થયો, દાવ નથી થયો. તું એક કામ કર, તું છે ને મારી ફેક્ટરી પર આવ, પછી સોલાર પર એક્સપેરિમેન્ટ કર, બધા જબરજસ્ત પ્રેઝન્ટેશન આપ, એટલે બધા ઇમ્પ્રેસ્ડ. પણ પહેલા સોરી. હા, અને પછી સાયન્સ. રિલેક્સ
એને તો કે પપ્પા પપ્પા સોરી આ બધો મારો ફોલ્ટ નથી કમબક દેશ કી ચીજ હી એસી હે પપ્પા આ બધું મેં તમારી ફ્યુચર ડોટર ઇન લો માટે કર્યું રાખને જો આપણે કિસ કરીએ નહીં જ કરીએ પણ મારો ક્વેશ્ચન રિસર્ચ પર્પસનો છે. રિસર્ચ? શું? દાઢીવાળા છોકરાઓ છોકરીઓને એકદમ આર્ટિસ્ટિક ને ઇન્ટેલિજન્ટ લાગતા હોય છે, પણ એમને કિસ કરવાનો ફાવે. હમણાં કેમ પૂછે છે તું? બિયર્ડ મેન વોન્ટ્સ ટુ નો. સાચું કહું, હોઠ પર હોઠ નહીં બદલે કોઈ આમ બ્રશ ફેરવતું હોય ને એવું લાગતું હોય છે. બહુ ખરાબ. તને કઈ રીતે ખબર? તે કરી છે ક્યારેક કિસ? સુઈ જવું જોઈએ ને. સુઈ જવું જોઈએ. તુજકો જી ભર કે મેં દેખું મુજે હુકુ. કાંઈક તો લોચો છે, મને ખબર છે. શું થયું? ગઈકાલે રાતે મમ્મી મારો ગાલ આમ ખેંચીને ગઈ સુવા. અરે વાહ, એ તો સારું ને. જરાય નહીં, મેં એવું કશું કર્યું જ નથી કે એને મારા પર આટલો વાલ આવે. હા, મમ્મી મને પૂછ્યા વગર? તમને પૂછ્યું તો તમે શું હાપડ ભરા હતા? તું તો બોલતો જ નહીં. કોણ જાણે, મને થોડા દિવસથી હિંમત થયા કરે છે કે તને જન્મ આપીને મેં ભૂલ કરી છે. થાય થાય, એવું બીજાને પણ થાય. મમ્મી પ્લીઝ. અરે પ્લીઝ પ્લીઝ ન કરો ને, અને મોઢું હસતું રાખો. આમ મને આ છોકરો, આ માણસ, આ ભાઈ ગમતા જ નથી. અચ્છા, એટલે તમારા મનમાં દાદી માટે કોઈ બીજો ઓપ્શન હતો? છોડો ને હવે પપ્પા, સરસ પેન્શન મળે છે એમને. હા ને, મારી ફિક્સ ડિપોઝિટ પણ છે. યસ. તું તો બોલતી જ નહીં. કેમ ના બોલું? જો તારા પપ્પા કહીને ગયા હતા કે તું એકલી ના રહેતી, ખુશ રહેજે. જા તારા પપ્પાના ફોટા પાસે જઈને કે હું મમ્મીને ખુશ નથી રાખવાનો. જા જા જઈને કે. અંકલ, દાદી છેલ્લા 20 વર્ષથી એકલા છે. તમે કહેશો એકલા કે અમે છીએ જ, પણ એ વાતોમાં એકલા છે, હસવામાં એકલા છે, કદાચ રડી પણ લેતા હશે એકલા. બોલ્યા વગર ચૂપચાપ જેની સાથે વાતો થતી હોય ને, એવું કોઈ મળ્યું છે એમને? સાચે મારી મમ્મી છે, મારી મારી પત્ની છે. હું એની સાથે ગમે એટલું ઝઘડું, તારે તમારે બિલકુલ નહીં ઝઘડવાનું. જો મને ખબર પડી છે ને, સીધી એને તેડીને મારી પાસે લઈ આવી. ભલે ભલે ભલે, અમે આમ પણ બાજુમાં જ રહીએ છીએ. અરે સાંભળ, પહેલા તું તારી તબિયત સાચવ. હા, તને બીપી ને કોલેસ્ટેરોલ છે ને? હા, નહીં તો એવું ન થાય કે આ ઉંમરે અમારે તને સાચવવો પડે. લોકો લગન પછી પોતાની બહુનો ગ્રહ પ્રવેશ કરાવતા હોય છે, અહીં તો વહુ પોતાની નવી પરણેલી સાસુનો ગ્રહ પ્રવેશ કરાવે છે. ખરું વિચિત્ર ફેમિલી છે આ લોકોનું. મારે હમણાં જ મારી સોસાયટીના કિટી વોટ્સએપ ગ્રુપમાં લખવું પડશે. ત્રાસ છે યાર આ લોકોનો. જ્યારે જવાબ માંગવા જઈએ ત્યારે રજા પર જતા રહે છે. આપણે ભઈ જઈએ. શું થયું? કંઈ નહીં યાર, સાહેબ બિઝી છે હમણાં. આપણા બધા પેપર્સ ક્લિયર છે ને? ક્લિયર જ છે. ચાલ સાવી એક મિનિટ. ચાલ 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 સાવી એક મિનિટ. અરે ચાલ ને સાવી એક મિનિટ. સાવી હા હા, મને બધી જ ખબર છે. ગવર્નમેન્ટ મને બધી ખબર પડે છે. ખબર પડે સાવી એક મિનિટ ઉભી રહે ને. પણ અરે એક્સક્યુઝ મી, હું સોલર કોસ્ટા પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું. જુઓ બેન,
ઓલરેડી મેં એકવાર એમને કહી દીધું છે કે એનઓસી રેડી નથી. કેમ? અમારા પેપર્સમાં કોઈ પ્રોબ્લેમ છે? જુઓ, કોઈ ડોક્યુમેન્ટ મિસિંગ છે આમાં? બેન, અમારે બીજા ઘણા બધા કામ હોય છે. અરે હું તમને સવાલ કઈ પૂછું છું ને તમે જવાબ કોઈ બીજો જ આપો છો. શુદ્ધ ગુજરાતીમાં પૂછું છું, અમારા કાગળિયામાં કઈ ખૂટે છે? જુઓ બેન, મારી સાથે આવી રીતે વાત નહીં કરવાની. હું અહીંયા ગપ્પા મારવા માટે નથી આવી. મારી પાસે પણ ટાઈમ નથી. બોસ કહે છે તમારા બોલાવો, એમને વાત કરવી છે મારે. બોસ નથી. બોસ નથી એટલે કે રજા પર છે. ઓહો, રજા પર છે એટલે હજી આવ્યા નથી. વાહ 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 વાહ, ટાઈમ જો, હજી તમારા બોસ નથી આવ્યા. વાહ બેન, પ્લીઝ પ્લીઝ તમે જરા ધીરેથી બોલો. એક્ચ્યુઅલી બહુ બોલી લીધું. ફોન આપ. બોલો. મારો ભાઈ છે ને પ્રેસમાં છે. એક બે ફોટા નહીં જાય ને ત્યાં સુધી તમે લોકો કામ નહીં કરો. જો બેન, શું છે આ બધું? કેમ બૂમો પાડો છો? અરે એક મહિનાથી લટકાવે છે આ ભાઈ એક એનઓસી માટે. શાંત થઈ જાઓ. દુબઈ થી ઓફર છે આની પાસે. પણ ના, આને એમ કે હું ઇન્ડિયન છું એટલે જે થશે એ મારા દેશમાં જ થશે. પણ તમે લોકો છો ને મેક ઇન ઇન્ડિયા થવા જ નહીં દો ક્યારે. આઈ એગ્રી, પણ પ્લીઝ શાંત થઈ જાઓ. આ ભાઈ કોણ છે? બોસ છે. અચ્છા, તો તમે બોસ છો. પછી લોંગ વીકેન્ડ છે ને, આ ગવર્નમેન્ટ છે, કોઈ હાથમાં નહીં આવે. ચાલ ઘરે. હા, શું જોઈએ? અચ્છા, કોઈ ઇમરજન્સી નથી ને? ઓકે, સાંભળું, બે દિવસ માટે નથી આવી. અને કંઈ બી હોય તો ડૉક્ટર મહેતાને કહી દેજે. હા, આઈ હેવ ટોક ટુ હર. ઓકે ઓકે, ચાલ ભાઈ. હું શું કહું છું સાવી, તારે કંઈ છે કંઈ ત્યાં આવવાની આમ જરૂર ન થઈ એમ. આઈ થિંક યુ રાઈટ. મને મૂકી જા પાછી. મૂકી જાઉં? હા, ચલ ચલ મૂકી જા. આવું કે છો તો મૂકી જઈશ. હા હા, મને મૂકી જા. ચલ મૂકી જા. જા જા, હવે તું કે ચલે થોડી મારે મૂકી જવાની છે. મૂકી જઈશ પછી શાંતિથી. સ્ટાઈલો.